વાત કરીએ મહીસાગરની. મહીસાગરના મોટા સુનેલા ખાતે 214.85 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સુનેલા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારિતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આજે મહીસાગર જિલ્લામાં આપણા અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવનો દિવસ છે. આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સૂત્રને સાર્થક કરતા આજે અહીંયા લુણાવાડા ખાતે આપણા જે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ જે રહે છે, 10 લાખ જેટલી વસ્તી છે. આપણે સંતરામપુર, કડાણા, આપણું લુણાવાડા, વીરપુર, બાલાસિનોર તમામના માટે આજે અહીંયા સાંસ્કૃતિક ભવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું આજે સન્માન્ય ગુજરાત સરકારના આપણા માન્ય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સાહેબ અને સાથે આપણા ભીખુજી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું. અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે, અહીંયા શિક્ષણ માટે લુણાવાડા એક શૈક્ષણિક હબ છે. વિદ્યાર્થીઓ તમામ તાલુકાના જિલ્લા પ્લેસ પર આવતા હોય છે. અને કુમાર છાત્રાલય આજે પાડ્યું છે, અને જે ભાડાના મકાનમાં જે ચાલતું હતું કુમાર છાત્રાલય, એનું આજે ભવન જે સરકારી કુમાર છાત્રાલયનું પણ આજે અમે લોકાર્પણ કર્યું છે. આજે લગભગ 5-6 કરોડના ખર્ચે આજે આ સરસ કુમાર છાત્રાલય આજે એનું વિદ્યાર્થીઓને અમે આજે અર્પણ કરીએ છીએ. સાથે સાથે અહીંયા જે ભવન પણ જોડે એક જ પ્રીમાઇસિસ એક જ કેમ્પસમાં છે, એટલે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી બનશે. અને સમાજના જે વડીલો છે એમને પણ આવનારા સમયમાં સમૂહ લગ્ન કરવા હોય, જો કે સમાજના કાર્યક્રમો કરવા હોય, જો કે સમાજના કાર્યક્રમો કરવાના થાય, એ બધી જ વ્યવસ્થા આપણા સમાજ ભવન પણ થશે. એ તમામની શુભેચ્છા પાઠવું છું. અમારા સરકારી અધિકારીશ્રીઓ, અમારા પાર્ટીના પદાધિકારીઓશ્રીઓ, અમારા ધારાસભ્ય શ્રી નિમિષાબેન, અમારા માનસિંહ કાકા, અમારા જિલ્લા પ્રમુખ અને અમારા સાંસદશ્રી બધા સાથે મળીને આજે આખી ટીમ જે ઉપસ્થિત રહી છે, અને તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્કાર.